તમે ખૂણા વિશે તો જાણો જ છો પણ આપેલા માપનો ખૂણો દોરવો હોય તો દોરી શકો હા આ માટે આપણને કોણમાપક માપપટ્ટી પેન્સિલ અને કાગળ જોઈશે હવે જુઓ ખૂણો કેવી રીતે દોરાય સૌથી પહેલાં એક કિરણ દોરો તેને કિરણ એ બી નામ આપો તમે જાણો છો કે ખૂણો એ બે કિરણો કે જેમનું ઉદ્ગમ બિંદુ એક જ છે તેની વચ્ચેનો ભાગ દર્શાવે છે હવે ખૂણો દોરવા માટે આપણે કોણમાપકનો ઉપયોગ કરીએ કોણમાપક કેવી રીતે ગોઠવશું તો કોણમાપકનું કેન્દ્ર કિરણના અંત્ય બિંદુ ઉપર રહે તે રીતે ગોઠવવું અને કિરણની ઉપર શૂન્ય અંશ લખેલો ભાગ આવે તે રીતે કોણ માપક ગોઠવીએ પછી આપણે જે માપનો ખૂણો દોરવો હોય તે માપ સુધી ગણીને ત્યાં બિંદુ દોરવું આપણે ચાલીસ અંશનો ખૂણો દોરીએ છીએ માટે ચાલીસ અંશ પર બિંદુ સી દર્શાવીશું હવે માપ પટ્ટી વડે એ થી શરૂ કરી સી માંથી પસાર થતું કિરણ દોરીએ ખૂણો દેખાય છે પણ એ ચાળીસ અંશનો જ છે ચાલો ફરીવાર ચકાસી આ માટે કોણ માપકનું કેન્દ્ર બિંદુ એ ઉપર રાખવું ખૂણો બનાવતા બંને કિરણો પૈકી કોઈ એક ઉપર શૂન્ય અંશ આવે તે રીતે ગોઠવીએ અને બીજું કિરણ કેટલા અંશ બતાવે છે તે જોઈએ શૂન્યથી ચાળીસ અંશ એટલે આપણે દોરેલો ખૂણો ચાળીસ અંશનો છે તેમ દર્શાવીએ બની ગયો આપણો ચાળીસ અંશનો ખૂણો આ રીતે આપણે ખૂણો માપી શકીએ ખૂણો દોરવા માટે કોણમાપક યોગ્ય રીતે ગોઠવવું જરૂરી છે કોણ માપકનું કેન્દ્ર અંત્યબિંદુ પર રહે તે ખાસ જોવું ખૂણો આ રીતે પણ માપી Sokkei.